Halo, Fitriati Mitro, good morning. Udah jaman, tapi gue Fitriati Mitro, kape, turun tron, bisa ibu berarti, bisa yang kek celangnya dari yo, kudo, part, syakram, Fitriati Mitro ini udah rapre, panah nomor, ikso baru berada, syakram, kudari ku dihan putani, coklat ini udah se, coklat, sate-sate, pensil, ¿Qué pasa?
કહેવાયો હવે છે બીજો શબ્દ કે દરિયો અને ઊંડો બીજાની અંદર શું છે કે દરિયો અને ઊંડો દરિયો અને ઊંડો તો હવે આપણે પહેલું વાક્ય બનાવીએ એમાં એકલો દરિયો શબ્દ આવવો જોઈએ બીજું વાક્ય બનાવીએ એમાં દરિયો અને ઊંડો બંને આવવો જોઈએ તો આપણે એની અંદર લખીશું કે સોમનાથનો સોમનાથમાં દરિયો છે શું લખીશું સોમનાથમાં દરિયો છે સોમનાથમાં દરિયો છે સોમનાથનો દરિયો ઊંડો છે હવે આપણે આ બંને શબ્દ ભેગા કરવાના છે પહેલા આપણે એકનું દરિયો શબ્દ લખ્યું હવે આ વાક્યની અંદર આ બંને શબ્દ આવવા જોઈએ તો સોમનાથમાં દરિયો અથવા સોમનાથનો દરિયો ઊંડો છે સોમનાથનો દરિયો ઊંડો છે વિદ્યાર્થી મિત્રો તમે વાક્ય લખો વાક્ય પાછળ તમારે પૂર્ણ વિરામ મૂકવાનું છે વાક્યના અંતે એટલે કે વાક્ય પૂરું થાય એટલે વાક્યના અંતે પૂર્ણ વિરામ આવવું જોઈએ તો જો સોમનાથમાં દરિયો છે સોમનાથનો દરિયો ઊંડો છે હવે આપણે આ બંને શબ્દ લઈ લીધા કે દરિયો અને ઊંડો તમને ખ્યાલ આવી જ ગયો હશે હવે કે પહેલું વાક્ય બનાવીએ એમાં પહેલો શબ્દ આવવો જોઈએ બીજું વાક્ય બનાવીએ ત્યારે આ બંને શબ્દનો ઉપયોગ થવો જોઈએ બરાબર તમારે મારી સાથે સાથે લખતા જવાનું છે અને સાથે સાથે તૈયાર પણ કરવાનું છે બરાબર હવે આપણે ત્રીજો શબ્દ લઈએ એટલે ત્રીજાની અંદર કૂદકા અને ઊંચા કૂદકા અને ઊંચા અને કુંચા બરાબર તો પહેલો શબ્દ કુદકા આવશે પહેલો વાક્યની અંદર કુદકા બીજા વાક્યની અંદર કુદકા અને કુંચા તો છોકરાએ કુદકા લગાવ્યો છોકરાએ કુદકા લગાવ્યો છોકરાએ કુદકા લગાવ્યા વિદ્યાર્થી મિત્રો પહેલા વાક્યની અંદર પહેલો જ શબ્દ લખવાનો છે બીજા વાક્યની અંદર આ બંને શબ્દ આવવા જોઈએ તો છોકરાએ ઊંચા કૂદકા લગાવ્યા બીજા વાક્યની અંદર આપણે શું લખીશું છોકરાએ ઊંચા કૂદકા લગાવ્યા વિદ્યાર્થી મિત્રો હવે તમને ખ્યાલ આવી જ ગયો હશે કે આપણે પહેલા પહેલો શબ્દ છે એ વાક્ય પહેલા વાક્યમાં લેવાનો બીજા વાક્યની અંદર બંને શબ્દ આવવા જોઈએ જો ઊંચા પણ આવી ગયું અને કૂદકા પણ આવી ગયું તો કૂદકા તો છોકરાએ કૂદકા લગાવ્યો ઊંચા અને કૂદકા બંને આવવું જોઈએ તો છોકરાએ ઊંચા કૂદકા લગાવ્યા બરાબર હવે વિદ્યાર્થી મિત્રો આપણે ચોથું આવ્યું બરાબર તો ચોથાની અંદર કયા શબ્દ છે બે તો જંગલ અને ગાઢ જંગલ અને ગાઢ જંગલ અને ગાઢ તો ગિરનારમાં જંગલ છે ગિરનારમાં જંગલ છે ગિરનારમાં જંગલ છે ગિરનારમાં ગાઢ જંગલ છે ગાઢ એટલે ઘાટા થાય ગાઢ એટલે શું થશે ઘાટા એમ ગિરનારમાં ગાઢ જંગલો આવેલા છે ગાઢ જંગલો છે જો પહેલા શબ્દમાં આપણે એટલું પહેલા વાક્યમાં એટલું જંગલ લીધું હવે બીજા વાક્યની અંદર ગાઢ પણ લખાય અને જંગલ પણ આવી ગયું બરાબર તો પહેલા શબ્દ પહેલા વાક્યમાં એક જ શબ્દ લેવાનો છે જ્યારે બીજો વાક્ય લખો ત્યારે આ બંને શબ્દનો ઉપયોગ અંદર થવો જોઈએ એ જ રીતે આપણે હવે પાંચમું લઈએ બરાબર પાંચ છ અને સાત છે તમારે મારી સાથે સાથે લખવાનું છે અને તૈયાર પણ કરવાનું છે બરાબર તો હવે તમારું ધ્યાન દરેકનું
તો વિદ્યાર્થી મિત્રો તમારું ધ્યાન તમારી ચોપડીની અંદર જો હનુમાનજી દે જો સંદેશ મારા રામને આટલું કે જો મારા રામને હનુમાનજી સંદેશ દે જો મારા રામને આટલું કે જો મારા રામને જ્યારે સીતા માતા એ લંકાની અંદર હતા ત્યારે એમને હનુમાન એ રામદૂત બનીને આવ્યા હતા સીતા માતાને સમાચાર આપવા માટે ત્યારે સીતા માતા પણ એમને વણકાર સમાચાર મોકલાવે છે કે હું તમને જે કહું કે તમે બરાબર મારા રામને જઈને કહેજો અશોક વનમાં જોઈ રહી છું રામના વિયોગ નિવેદના સહું છું વહેલા મોકલજો મારા લંકાની નગરીનો રાજા
એટલે કે બહુ શક્તિશાળી છે. કહેવાનો અર્થ એમ થાય કે વિદ્યાર્થી મિત્રો રાવણ બહુ શક્તિશાળી હતો. તો લંકાની નગરીનો રાજા રાવણ છે, 10 એના મસ્તક અને 20 એના હાથ છે, 10 એના માથા છે અને 20 એના હાથ છે. છેતવી દેજો મારા રામને, મારા રામને તમે છેતવજો, કે આ રાવણ, આ રાક્ષસ રાવણ છે એ બહુ શક્તિશાળી છે. એટલે તમે છેતવી દેજો કે બરાબર તમે તૈયારી સાથે આવજો, કદાચ આ ડગર ભરીને કશું તમારી જોડે ભરે નહીં. હનુમાનજી દેજો સંદેશો મારા રામને. સીતા માતા પાછા જ્યારે હનુમાન દાદા જાય છે રામ જોડે, ત્યારે એમને આટલું કહે છે કે તમે તમે મારા રામને છેતવી દેજો, કે લંકા તો સોનાથી મળેલી છે પણ અહીંયાના જે રાક્ષસો છે એ બહુ દગાવાળા છે, ગમે ત્યારે પણ આપણી ઉપર હુમલો કરી શકે. અને રાવણ બહુ શક્તિશાળી રાજા છે, બહુ શક્તિશાળી રાક્ષસ છે. 10 તો એના મસ્તક છે અને 20 એના હાથ છે, ત્યાંની અંદર બહુ શક્તિ છે. એટલે તમે મારા રામને જઈને ચેતવજો કે તમે ધ્યાન રાખીને આવજો, આવું સીતા માતા કહે છે. બરાબર. તો વિદ્યાર્થી મિત્રો આ કવિતા તમારે એક વખત તમારે નોટબુકમાં લખવાની છે અને તૈયાર કરવાની છે. બરાબર. હવે આપણે ફરીથી હું તમને એક વખત રાગની અંદર ગવડાવી દઉં છું, એ રીતે તમારે ગાવાની છે. બરાબર. તો જો હનુમાનજી દેજો સંદેશો મારા મહિલા
મોકલવાનો સંદેશો કહે છે. રામને કહે છે કે તમે જલ્દી મને લેવા આવજો. દગા ભરેલી રાક્ષસોની ભૂમિ છે વિદ્યાર્થી મિત્રો. લંકા એ દગા ભરેલી રાક્ષસોની ભૂમિ. દગા ભરેલી રાક્ષસોની ભૂમિ એટલે કે ધરતી છે, બરાબર. ભૂમિ એટલે કે ધરતી છે. તો માણસ તો રામ, સોરી સીતા, સીતા અને રામ. તો સીતા ક્યાં છે? તો અશોકવનમાં. અશોકવન અને રામ, તો રાવણ એ લંકા નગરીનો રાજા છે વિદ્યાર્થી મિત્રો. હવે સીતા તો ક્રિયા છે, તો રામના વિયોગની વેદના એટલે કે રામના વિયોગનું દુઃખ સહન કરે છે. રામને વહેલા મોકલવાનો સંદેશો કહે છે. માતાને રામને વહેલા મોકલવાનો સંદેશો કહે છે. પછી દગા ભરેલી રાક્ષસોની ભૂમિ જે લંકા નગરી છે એ દગા ભરેલા. દગા એટલે ગમે ત્યારે પણ આપણા ઉપર કશું કરી શકે એમ કોઈ વિશ્વાસ કરાય નહીં, દગો લઈ શકે. તો દગા ભરેલી રાક્ષસોની ભૂમિ છે વિદ્યાર્થી મિત્રો. હવે એના પછી છે કોષ્ટકની મદદથી નીચેના પ્રશ્નના જવાબો લખો, બરાબર. કોષ્ટક એટલે જે ઉપર આપેલું છે એના પ્રમાણે આપણે પ્રશ્નના જવાબો આપવાના છે અને એ પણ મૌખિક આપવાના છે, આપણે લખવાના નથી. એક, રામને સંદેશો કોણ આપશે? તો વિદ્યાર્થી મિત્રો સીતા માતા સંદેશો કોના દ્વારા રામને મોકલાવે છે? તો તમને ખબર જ હશે કે કોના દ્વારા મોકલાવે છે સીતા માતા સંદેશો? તો હનુમાન દ્વારા. કોના દ્વારા મોકલાવે છે? હનુમાન દ્વારા. બે, સીતા ક્યાં છે? તો સીતા ક્યાં છે? તો સીતા લંકાની અંદર અશોકવનમાં છે. તો સીતા ક્યાં છે? તો અશોકવનમાં. શું આવશે જવાબ? અશોકવનની અંદર. પછી ત્રણ, સીતા શું કહ સહન કરી રહ્યા છે? તો સીતા એ રામના વિયોગની વેદના એટલે કે દુઃખ, એ રામ વગર જે રહે છે અને દુઃખ સહન કરે છે તો રામના વિયોગની વેદના સહન કરી રહ્યા છે, બરાબર. એના પછી ચોથો પ્રશ્નનો જવાબ છે તો કે લંકાનો રાજા કોણ છે? તો લંકાનો રાજા કોણ છે? તો વિદ્યાર્થી મિત્રો રાવણ. કોણ છે? રાવણ. તો લંકાની નગરીનો રાજા રાવણ છે. છેલ્લો પ્રશ્ન છે પાંચમો, રામના વિયોગમાં કોણ દુઃખી છે? તો રામના વિયોગમાં તમને ખબર જ હશે કે રામના વિયોગમાં તો સીતા દુઃખી છે. તો જવાબ આવશે કે સીતા. તો રામના વિયોગમાં સીતા દુઃખી છે. હવે વિદ્યાર્થી મિત્રો એની નીચે છે ગૃહકાર્ય, બરાબર. એ તમારે તમારી જાતે કરવાનું છે, ઘરનું લેશન છે, બરાબર. હવે એના પછી વાંચો પાના નંબર 115. હવે વિદ્યાર્થી મિત્રો હનુમાન દાદાને સીતા માતા સંદેશો આપે છે. એ હનુમાન દાદા હવે રામ જોડે જાય છે અને રામને સંદેશો આપે છે કે સીતા માતા શું શું કહેતા હતા, બરાબર. તો જો ચિત્રની અંદર વિદ્યાર્થી મિત્રો રામ છે, રામની બાજુમાં એમના ભાઈ લક્ષ્મણ છે, હનુમાનજી છે અને હનુમાનની બાજુમાં સુગ્રીવ છે. કોણ છે? સુગ્રીવ. એ પણ હનુમાનની જેમ જ એ વાનર છે, એનું નામ સુગ્રીવ છે વિદ્યાર્થી મિત્રો. એ પણ હનુમાનના જેટલીને જેટલી જ સીતા માતાને લંકામાંથી પાછા લાવવાની અંદર એટલી જ મદદ કરે છે, બરાબર. તો હવે આપણે આ સંવાદ વાંચીશું, બરાબર. તો ચલો રામ, હવે આની અંદર કયા કયા પાત્ર છે? તો રામ, એક તો રામનું પાત્ર છે, રામ છે. બીજા છે લક્ષ્મણ, બરાબર. પણ અહીંયા આપણને લક્ષ્મણ કશું બોલતા નથી એટલે આપણે લક્ષ્મણને લગાવીશું નહીં. એના પછી છે હનુમાન. હનુમાન પછી છે સુગ્રીવ અથવા એક પાના. હનુમાન પછી છે એક વાન અને એક વાન પછી વિદ્યાર્થી મિત્રો છે સુગ્રીવ. કોણ છે? સુગ્રીવ, બરાબર. હવે જો આની અંદર લક્ષ્મણ છે પણ આ પાત્રની અંદર લક્ષ્મણ કશું બોલતા નથી, ખાલી ચિત્ર જ આપેલું છે. તો આ સંવાદની અંદર ચાર પાત્ર છે, રામ, હનુમાન, એક વાનર એટલે કે એક બીજા પણ વાનર છે અને
વહેમદાદા આવે છે અને આમને પ્રણામ કરી અને એમના ચરણોની અંદર મસ્તક ઝુકાવે છે. એટલે રામ બોલે છે કે કહો હનુમાન, કે બોલો હનુમાન, રામ સીતાના કોઈ સમાચાર મળ્યા ખરે, કોઈ સમાચાર લાવ્યા ખરે હનુમાન? હા પ્રભુ, હનુમાન બોલે છે કે હા પ્રભુ. માતા સીતા લંકાની અશોક વાટિકામાં છે. હનુમાન દાદાએ કીધું કે હા પ્રભુ, સીતા માતાના સમાચાર તો મળ્યા. સીતા માતા લંકાની અંદર અશોક વાટિકામાં છે. ક્યાં છે? અશોક વાટિકા. જે અશોક વન આવ્યું ને, આ અશોક વન, એ અશોક વનને વિદ્યાર્થી મિત્રો અશોક વાટિકા પણ કહેવાય. બરાબર, આ અશોક વનને અશોક વાટિકા, એ બંને એક જ છે, અશોક વન અશોક વાટિકા. તો હનુમાન કહે છે કે હા પ્રભુ, માતા સીતા લંકાની અંદર અશોક વાટિકાની માં છે. રામ હાસ, એટલે એમને હાસકારો થાય છે કે હાસ, સીતાના સમાચાર મળ્યા. સીતા જ્યાં છે ત્યાં શાંતિથી છે. આપણાને વિદ્યાર્થી મિત્રો કોઈ ચિંતા હોય એના સમાચાર આપણાને મળે એટલે આપણાને થોડી હાસ થાય કે હાસ, હવે વાંધો નથી. એ રીતે સીતા માતાના સમાચાર આપે છે કે હા પ્રભુ, સીતા માતા લંકાની અંદર અશોક વાટિકાની અંદર છે. રામ હાસ, સીતા જીવે છે, સીતા મજામાં તો છે ને. રામ એ હનુમાન દાદાને કહે છે કે હનુમાન, તમે સીતા માતાના કોઈ સમાચાર લાવ્યા? તો હનુમાન કહે છે કે હા પ્રભુ, સીતા માતા લંકાની અંદર અશોક વાટિકામાં છે. તો ફરી રામ કહે છે કે સીતા જીવે તો છે ને, પછી તે મજામાં તો છે ને, સીતા માતાના સમાચાર પૂછે છે. હવે હનુમાન શું બોલે છે? વિદ્યાર્થી મિત્રો આત્મા આંસુ સાથે એમને એ રામ ભગવાનને અને સીતાને હનુમાનના એ હૃદયની અંદર વસી રાખતા, એટલે હનુમાન દાદા એ સીતાની ચિંતા કરતા કરતા પોતાની આંખની અંદર આંસુ આવવા લાગે છે. પ્રભુ, આપનાથી દૂર રહીને માતા કેવી રીતે મજામાં હોય? હનુમાને કીધું, પેલા સોરી રામે કીધું કે હનુમાન, સીતા માતા મજામાં તો છે ને. ત્યારે એ જવાબ આપતા હનુમાનની આંખમાંથી મિત્ર આંસુ પડી જાય છે અને કહે છે કે પ્રભુ, એ તમારાથી દૂર રહે તો કઈ રીતે એ મજામાં હોય, કઈ રીતે ખુશ હોય? રામ, હા એ તો સાચું છે. રામને ખબર હતી કે વિદ્યાર્થી મિત્રો વનવાસ 14 વર્ષનો દશરથે, જ્યારે વનવાસ દશરથ રાજા એ રામ ભગવાનના પિતા, જ્યારે એમને વનવાસ આપ્યો 14 વર્ષનો, ત્યારે એક રામને જ આપ્યો. પણ એમની સાથે સાથે સીતા માતાએ કીધું હતું કે કષ્ટી પડે તો ભલે ભલે હું પણ તમારી સાથે જ આવીશ. રામે બહુ સમજાવવાનો પ્રયત્ન કર્યો હતો કે ત્યાં તો આપણા રાજમહેલો હશે નહીં, કોઈ રહેવા માટે આપણું ઠેકાણું નથી, સુવા માટે કોઈ ઠેકાણું નહીં, ખાવાનું પણ કશું નક્કી નહીં, તું મારી સાથે ના આવી શકે. તો સીતા માતા કોઈ કાળે માનતા નથી, એમની સાથે જવા માટે તૈયાર થાય છે. તો રામને ખબર જ હતી કે મારા વગર સીતા કોઈ દિવસ ખુશ રહે નહીં. તો હનુમાન કહે છે કે પ્રભુ, એ આપનાથી દૂર રહીને કઈ રીતે મજામાં હોય? તો રામ કહે છે કે હા એ તો સાચું છે કે 14 વર્ષ સુધી રાજમહેલ સિવાય બહાર જંગલમાં રહેવાનું, તો એક દિવસ મિત્ર નથી નીકળતો, તો 14 વર્ષ કઈ રીતે નીકળી શકે? તો રામને તો ખબર જ હતી કે મારા વિયોગની વેદના એટલે કે મારાથી અલગ રહેવાનું દુઃખ બહુ સહન કરતી હશે. પણ કહે તે મારી વિનંતી સીતાને આપી હતી. રામે કીધું કે પણ હનુમાન, તું કહેતો ખરી કે મેં તને જે વિનંતી સીતા માતાને આપવા આપી હતી એ તે આપી ખરી? મારો સંદેશો આપ્યો હતો? સીતાએ મારા માટે કઈ સંદેશો કહેવડાવ્યો છે? રામે કીધું કે હનુમાન, મેં તમને જે વિનંતી સીતાને આપવા માટે આપી હતી તે તમે આપી? સીતાએ તમે મારો સંદેશો સીતાને આપ્યો કે અમે જલ્દી લેવા આવીએ છીએ, એવો સંદેશો આપ્યો હતો કે તમે ચિંતા કરતા નહીં, જેમ મને હું તમને જલ્દી અહીંથી લઈ જઈશ. રામે એ સંદેશો મોકલાવ્યો હતો. તો રિટર્ન એટલે કે પાછળથી મને કહેવા માટે કે સંદેશો સીતાએ આપ્યો છે ખરો? હનુમાન, હા પ્રભુ. હનુમાન કહે છે કે હા પ્રભુ, જે આપણે આગળની કવિતાની અંદર સીતા માતા શું સંદેશો આપે છે એ આપણે ગાયતી કવિતા બરાબર ને, મેં તમને સમજાવ્યું
પછી હા પ્રભુ એ વિનંતીથી તો માતા મને ઓળખ્યા અને મારી સાથે વાત કરી. એ રાક્ષસોની ભૂમિ હતી, ગમે ત્યારે પણ એ રાક્ષસો દગો કરી જાય. સીતા માતાને કંઈક ઓળખ તો આપવી જોઈએ કે આ રામ ભગવાનની વિનંતી છે. એથી ઓળખી જાય સીતા કે ખરેખર આ સાચો જ રામનો દૂત છે, બીજા કોઈ રાક્ષસ નથી. એના માટે પ્રૂફ તરીકે એટલે કે સાબિતી માટે જે વિનંતી મોકલાવી હતી. તો હનુમાન કહે છે કે હા પ્રભુ એ વિનંતીથી તો માતાએ મને ઓળખ્યો અને મારી સાથે વાત કરી. માતાએ કહ્યું કે પ્રભુને કહેજો કે મારી ચિંતા ન કરે. પણ પ્રભુ સાચું કહો તો મને તો માતાની ખૂબ ચિંતા થાય છે. હનુમાને કીધું કે હા પ્રભુ તમે મને જે વિનંતી આપી હતી એ વિનંતીથી તો સીતા માતા મને ઓળખ્યો, નહીતર મને ઓળખો નહીં. અને એમને કીધું છે કે મારી ચિંતા પ્રભુ કરે નહીં, તમે પ્રભુને જઈને કહેજો. પણ સાચું કહો તો પ્રભુ મને સીતા માતાની ખૂબ ચિંતા થાય છે. એક વાનર એટલે કે એક હનુમાન દાદાના જીવન જેવા બીજા પણ વાનર હતા એ બોલે છે, હનુમાન તમે છે ત્યાં જઈને આવ્યા તો પછી માતા સીતાને લાવ્યા કેમ નહીં. હવે એક વાનર બોલે છે કે હે હનુમાન તમે ત્યાં જઈને આવ્યા તો સીતા માતાને કેમ ન લાવ્યા. હનુમાન મેં માતાને કહ્યું કે હું તમને મારા ગભે બેસાડીને પ્રભુ પાસે લઈ જઉં, પણ માતાએ ના પાડી. માતાએ કહ્યું તું સંદેશાવાહક છે. હનુમાને કીધું કે સીતા માતા ચાલો મારી સાથે, હું તમને મારા ગભા પર બેસાડી અને લઈ જઉં. પણ સીતા માતાએ ના પાડી કે તું તો સંદેશાવાહક છે, તું સંદેશા દૂત છે, તું રામનો દૂત સંદેશાવાહક છે, એટલે હું તારી સાથે આવીશ નહીં, મને તું ખુદ રામ લેવા માટે આવશે. હવે વિદ્યાર્થી મિત્રો પાના નંબર 116 છે બરાબર, ઉલટા તે તારું કામ પૂર્ણ કર્યું તું જા, હું તો મારા સ્વામી શ્રીરામની સાથે જ આવીશ. હવે સીતા માતાએ ના પાડી હનુમાન સાથે જવાની કે હનુમાન તમે તો સંદેશા દૂત તરીકે આવ્યા છો, સંદેશો લઈને આવ્યા છો, એટલે મારે તમારી સાથે અવાય નહીં, મને તો મારા શ્રીનામ લેવા માટે આવશે ત્યારે હું તેમની સાથે જઈશ. સુગ્રીવ ધન્ય માતા ધન્ય પ્રભુ આપ, ધન્ય માતા ધન્ય પ્રભુ પર આપનો કેવો અટલ ભરોસો છે. સુગ્રીવ જે હનુમાન દાદાના જેવા જેવા એક જ વાનર છે એમનું નામ સુગ્રીવ છે, એ પણ શ્રીરામને બહુ જ મદદ કરે છે. તો એ બોલે છે કે ખરેખર માતા સીતા માતા ધન્ય છે કે મહાન છે, એમને પોતાના સ્વામી પર કેટલો બધો અટલ ભરોસો, અટલ એટલે કે ખૂબ ભરોસો છે. એમને ખબર જ છે કે મારા શ્રીરામ હમણાં મને લેવા નક્કી આવશે. હનુમાન હવે હનુમાન શું બોલે છે, પ્રભુ આપણે હવે બહુ ઝડપથી લંકા જવું જોઈએ. એટલે રાવણ અને બીજા રાક્ષસો બહુ ગુસ્સામાં હશે, કદાચ માતાને તકલીફ આપે. હનુમાન ફરીથી રડવા લાગ્યા. હવે વિદ્યાર્થી મિત્રો હનુમાન એ પ્રભુ એટલે કે રામને કહે છે કે હે પ્રભુ આપણે હવે વિલંબ એટલે કે બહુ વાર કરવી જોઈએ નહીં, અને આપણે ઝડપથી લંકા જઈ અને સીતા માતાને લઈને આવવું જોઈએ, નહીંતર રાવણ અને રાવણના લંકાની અંદર મેં બહુ જ નુકસાન કર્યું છે, એનાથી રાવણ અને એના રાક્ષસો બહુ જ ગુસ્સામાં હશે અને ગુસ્સામાં ને ગુસ્સામાં સીતા માતાને કશું કરશે તો આવું બોલે છે અને એમના આંખમાંથી આંસુ આવવા માંડે છે. તે પોતે ફરી રડવા લાગે છે. રામ હા હનુમાન આપણે શો બહુ જલ્દી લંકા પહોંચીશું. રામ કહે છે કે હા હનુમાન તારી વાત સાચી છે કે આપણે જલ્દી લંકા પહોંચીશું. તું સીતાની ચિંતા છોડી દે, આવા હજાર રાવણ આવે કે લાખો રાક્ષસો આવે સીતાનો વાળ પણ પાકો નહીં કરે. રાવણ હનુમાનને આશ્વાસન આપતા કહે છે કે હનુમાન તું સીતાની ચિંતા છોડી દે, આવા હજાર રાક્ષસો આવે કે હજાર રાવણ આવે તો પણ સીતાનું કશું બગાડી શકે નહીં, સીતાનો વાળ પાકો ના કરી શકે, એટલે કે
થોડી દેર પણ જેમ બને એમ આપણે હવે જલ્દી જવું જોઈએ. તો વિદ્યાર્થી મિત્રો અહીંયા આપણો સંવાદ પૂરો થાય છે બરાબર. બાજુના પીરિયડની અંદર આપણે એટલે કે